નમસ્કાર મારા વાલા વિદ્યાર્થી મિત્રો, આજે વાત કરીશું ધોરણ 9 અને વિષય ગુજરાતી પાઠ નંબર 14 વાડી પરના વહાલા સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન કરીશું, જે મિત્રો તમને પરીક્ષાની અંદર ખૂબ ઉપયોગી થશે. આ જવાબો તમે ગુજરાતીની નોટબુકમાં પણ લખી શકો છો. મિત્રો, આપણી ચેનલની અંદર તમામ વિષયના સ્વાધ્યાય સોલ્યુશન સાથે મૂકવામાં આવે છે, તો એ તમે ડિસ્ક્રિપ્શનની આપેલી લિંક ઉપર ક્લિક કરીને જોઈ શકો છો. એ પહેલાં ચેનલની અંદર પ્રથમ વખત આવે છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આપેલા બેલ આઇકનની અંદર ઓલ નોટિફિકેશન કરી દેજો. પાઠનું નામ તો વાડી પરના વહાલા. સાહિત્ય કૃતિનો પ્રકાર નિબંધ. લેખક છે ઇસ્માઇલભાઈ નાગોરી. આ પાઠ શામાંથી લેવામાં આવ્યો છે? તો વાડી પરના વહાલામાંથી લેવામાં આવ્યો છે. શબ્દ સમજૂતી જોઈએ. સામાનાર્થી શબ્દાર્થ જે છે, કાફલો તો સંઘ, ગતિ કરતો સમૂહ, ચીર સ્મરણીય હંમેશા યાદ રહે તેવું, સંગ્રામ તો યુદ્ધ, રંજાડવું તો હેરાન કરવું, પદાર્થ પાઠ તો પ્રત્યક્ષ પદાર્થ દ્વારા બોધ, આવાસ તો રહેઠાણ, ટીખળ તો મજાક, આહલાદ તો આનંદ અથવા હર્ષ, શાંતિ તો હળ, વંજી બાંધવી તો ખપટિયા બાંધવા, વણિયલ તો બિલાડી જેવું પ્રાણી. હવે આપણે વાત કરીશું વિરુદ્ધાર્થી શબ્દો. લીલી તો સુકી, ભપકો તો સાદગી, અંકુશ તો નિરંકુશ, પ્રત્યક્ષ તો પરોક્ષ, કોલાહલ તો નીરવ. તળપદા શબ્દો. બચલા તો બચ્ચા, કાળત્રો તો ફીણધર નાગ, માંજર તો બિલાડો, ઢાલ તો સામ સામે મદદ કરવાની રીત, સાંઠીકડું તો સાંઠીનો નાનકડો કકડો, કામની દોટ તો ખૂબ જાજુ કામ. મિત્રો, આ પણ ઘણી વખત પરીક્ષાની અંદર પૂછાય છે. હવે વાત કરીશું સ્વાધ્યાય પ્રશ્ન નંબર 1. નીચે આપેલા પ્રશ્નોના વિકલ્પમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ખરાની નિશાની કરો. બાળકોની નજરમાં શું આવી જાય છે? ઢેલે કેટલા ઈંડા મૂક્યા છે તે, બુલબુલે ક્યાંને કેવો માળો કર્યો છે તે, કાકડીએ કેવા રંગો ધારણ કર્યા છે તે, અને ડી છે ઉપરના એબીસી ત્રણેય. તો સાચો જવાબ આવે છે મિત્રો ડી, એબીસી ત્રણેય. પ્રશ્ન નંબર 2. જંતુ જગતના દર્શન માટે કયો સમય વધારે યોગ્ય છે? બપોરનો, બપોર પછીનો કે મિત્રો બપોર પછીનો, અથવા તો રાતનો શાંત નીરવ સમય. તો સાચો જવાબ આવે છે ડી. પ્રશ્ન નંબર 3. કુદરતના કારવાન કાફલાને વાડી શું આપે છે? તો આશ્રય અને આવાસ, આકાર અને આહલાદ, વાડી કશું જ આપતી નથી. તો મિત્રો સાચો જવાબ આવે છે ડી, ઉપરના એ અને બી બંને. નંબર 4. વાડીમાં ક્યારેક ક્યારેક કયા પ્રાણીઓના દર્શન થઈ જાય છે? શેઢાળીને શેળાના, ઘોરખોદિયાને ભૂંડાના, દીપડાને સિંહના, વણિયલ અને જબાદિયાના. તો સાચો જવાબ આવે છે સી, દીપડા અને સિંહના. પ્રશ્ન નંબર 2. નીચેના પ્રશ્નોના 2-3 વાક્યમાં ઉત્તર લખો. નંબર 1. ચોમાસાના નવરાશના દિવસોમાં લોકો કઈ રીતે આનંદ મેળવે છે? તો ચોમાસાના નવરો દિવસોમાં લોકો ખાસ કરીને મોડી રાત સુધી એમના અવાજ સંભળાય છે. ખાસ કરીને યુવાનો ચોપાટ રમતા હોય છે, રાત્રે ધૂન ભજનો થાય છે, ઠાકોરજીને નૈવેદ્યની થાળી ધરવામાં આવે છે, દાંડિયા રાસની રમઝટ બોલાવીને લોકો સમૂહ આનંદ મેળવે છે. પ્રશ્ન નંબર 2. ઝડપથી પતાવવાના કેવા કેવા કામ માટે લોકો એકબીજાને ત્યાં જાય છે? ઝડપથી પતાવવાના કામ જેવા કે નળિયા ચડાવવા, ઘઉંના પાળા બાંધવા, તેમજ કોઈ વાર શાંતિનો કામ વગેરે કામોમાં જાજા હાથની જરૂર પડે તેવા કામ તાત્કાલિક પૂરા કરવાના હોય ત્યારે લોકો એકબીજાને ત્યાં જાય છે અને સાથે મળીને આનંદથી કામો કરતા હોય છે. પ્રશ્ન નંબર 3. નીચેના પ્રશ્નોના 7-8 લીટીમાં ઉત્તર લખો. પહેલો પ્રશ્ન છે કે વાડીના જલસાને તમારા શબ્દોમાં વર્ણવો. તો મિત્રો, આની અંદર તમે પોતે પણ શબ્દો એડ કરી શકો છો. તો આપણે જવાબ જોઈશું. વાડીમાં રહેતા લોકો દરેક ઋતુ પોતાના પ્રત્યક્ષ પદાર્થ પાઠ લઈને આવે છે.
કુદરતના એકા કારવાન કાફલો આવે છે અને જાય છે. એ બધા પોતાના હોય તેમ વાડી તેમને સૌને મિત્રો આશ્રય આપે છે. તો અહીં આપણે લખીશું આશ્રય. વાડીમાં રહેતા લોકો દરેક મોસમની મજા લે છે. વાડીમાં ડાયરા જામે, પ્રોગ્રામ થાય, આમ જલસા હોય છે. તે મકાઈના ડોડાની મિજબાની માટે આજુબાજુની વાડીના મિત્રો ભેગા થાય છે. જર્જરિત લાકડાની કાથીવાળી ખાટલીઓ ઉપર મહેમાનોને બેસાડવામાં આવે. બીજા મિત્રો તાપણાની વ્યવસ્થા કરે અને એમાં ભઠ્ઠા શેકાય એ પછી તેનો પોક કરીને સૌને ખાવા માટે વહેંચે છે. પોકની મોસમમાં પણ માંડવીના ઓળાના એક એક દાણા ખાતા જાય. આ જલસા તો રાત્રે શરૂ થાય અને મોડી રાત સુધી ચાલુ રહે છે. તો જે મિત્રો ગામડામાંથી આવતા હશે અને વાડીમાં રહેતા હશે એ મિત્રો આ બધો અનુભવ કર્યો હશે. અને જે વિદ્યાર્થીઓ શહેરમાં રહે છે એમણે પણ એમના મિત્રો સાથે ક્યારેક ગામડાની અંદર જવું જોઈએ. આ ઉપરાંત ચણા, પપૈયા, જામફળની પાર્ટીઓ પણ યોજાય છે. આમ વાડીમાં લોકો કામની સાથે સાથે ખાવા પીવાની પણ મોજ માણતા હોય છે. નંબર 2, વાડીની લીલી દુનિયા વચ્ચે કેટ કેટલા જગત હોય છે, આ વાક્યની પાઠના આધારે ચર્ચા કરો. વાડીની લીલી દુનિયા વચ્ચે કેટ કેટલા જગત હોય છે, નાના મોટા જીવોનો સંગ્રહ સ્થાન, ઉધઈનું બાંધકામને કીડીની કરામતો, કાકીડાની લડાઈને સાપના યુદ્ધો, કોયરોનું વિચિત્ર ગાન, મકોડાની છાવણીઓ, ભરવાડીના કાફલા, ગોકુળ ગાયના ભપકા, વિંછીના ચિરસ્મરણીય ચરણ સ્પર્શ, બધું દિન રાત ચારેકોર ચાલતું હોય છે. કોઈ વાર આવું નજરો ચડે ત્યારે લોકોનું ધ્યાન ખેંચાય છે. વાડીમાં અળસિયાનો ગોળો કરીને આરોગતા દેડકા, નાના સસલાથી ફટાફટ પેટ ભરી પગદંડી પર સૂતા સાપો, કાગડાઓ વચ્ચેથી માર્ગો કાઢતા કુંવળ, શેરડીના શોખીન શિયાળ, મરઘીના બચ્ચાને ચોરીને ઘર ભેગા થતા ઉંદરો, જેમ જોવા માટે તેમ પશુઓને વળગતી જીવાતો વીણતા બગલા, પાકને બગાડતી ઈયળો સાફ કરતા પક્ષીઓ, શેઢાળીને શેળા, વણિયલને જબાદિયા, કોર ખોદિયાને ભૂંડા, હરણા અને રોજડા, તો ક્યારેક ક્યાંક ને ક્યાંક દીપડાને સિંહના પણ દર્શન મિત્રો વાડીની અંદર થઈ જતા હોય છે. આમ વાડીમાં અનેક નાના મોટા જીવજંતુઓ હોય છે. તો મિત્રો આવા જ પાઠોનો સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલ સાથે જોડાયેલા રહેજો. વિડીયો પસંદ આવ્યો હોય તો નીચે આપેલા લાઇક બટન ઉપર ક્લિક કરવાનું ભૂલતા નહીં.